આજે આપણે ધોરણ 7 માં વિજ્ઞાન વિષય ભણીશું ચેપ્ટર 1 તો ધોરણ 7 માં વિજ્ઞાન વનસ્પતિમાં પોષણ ચેપ્ટર કેવું આપણે પ્રકરણ 1 છે વનસ્પતિમાં પોષણ એન ઇંગ્લિશમાં ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ કહેવામાં આવે છે ન્યુટ્રિશન એટલે વ્યવસ્થિત પોષણ મેળવે છે ન્યુટ્રિશન ઇન એટલે કોને અંતર્ગત તો વનસ્પતિમાં એટલે પ્લાન્ટ્સ તો વારાફરતીમાં તમને જો આપણે તમારા પાઠ્યપુસ્તકમાં હોય કોઈ વાત નહીં તમને આગળ સ્ક્રીન શોર્ટમાં નાના નાના ટુકડા ફોટા આવશે તમને એના ફકરા વાઇઝ છે એ જોઈને તમને ઘણી બધી ખબર પડી જશે કે આ ચેપ્ટર વાઇઝ કેમ ચાલવાનું છે વારાફરતી શું વાંચીશ તો તમે શાંતિથી સાંભળજો પછી મારા વિડીયો ક્લિપ આવશે એને તમે નિહાળજો જેનાથી તમને ઘણી બધી ખબર પડશે કે કઈ રીતના અને આવું પોષણ મેળવી શકાય ધોરણ 6 માં તમે શીખી ગયા છો એના આધારે જ છે થોડું 7માં હવે ચેપ્ટર 7 છે પ્રકરણ 1 ચાલુ કરીએ વનસ્પતિ વનસ્પતિમાં પોષણ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ ધોરણ 6 માં તમે અભ્યાસ કરી રહ્યા છો કે બધા સજીવો માટે ખોરાક જરૂરી છે તમે એ પણ ભણ્યા છો કે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટકો છે આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે જેને પોષક તત્વો કહીએ છીએ તો આપણે ખબર છે બધા સજીવો માટે ખોરાકની આવશ્યકતા હોય છે બધા પ્રાણી સજીવો છે જીવ સજીવો હોય છે નિર્જીવની નહીં વાત નથી સજીવો ઝાલક ચલન કરી શકે છે જીવન જીવી શકે છે વૃક્ષો હોય પ્રાણીઓ હોય અનેક પ્રકારના એના માટે પોષણની જરૂરિયાત હોય છે તો જો કીધું તો કાર્બોહાઇડ્રેટ ખોરાક કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ તત્વો ખોરાકના ઘટકો છે તો આપણે એક વાર પૂછીએ કે ક્વેશ્ચન કે ખોરાકના ઘટકો કયા કયા છે તો ખોરાકના ઘટકો લખીએ કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ તત્વો તમારે આને વાક્યમાં બનાવવાની રહે છે જે વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ લખવાનું છે અને જ્યારે સ્કૂલ ઉઘડશે સ્કૂલ આપણે કરવામાં આવશે ત્યારે હું આ વાક્યમાં તમારે જોઈશ જેમાં મેં બોર્ડમાં લખાવેલું છે એ બધું તમારે લખવાનું રહે છે જે જરૂરી ઇમ્પોર્ટન્ટ છે હું કહીશ તમને લેક્ચરમાં વચ્ચે વચ્ચે શું લખવા લાયક છે થોડીથી એ તમારે લખવાનું રહેશે અને બાકીમાં જ્યારે સ્કૂલ આપણે ઇમ્પોર્ટ છે ત્યારે આપણે જોવામાં આવશે અને આનો નંબર કે રીતે તમારે રહેશે લાસ્ટમાં તમને આપીશ વનસ્પતિમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે આગળ આપણે જોવા દઈએ કે બધા ધોરણ 6 માં આપણે શીખી ગયા કે બધા સજીવો માટે ખોરાકની આવશ્યકતા હોય વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો આગળ આપણે વાંચીએ પોષક તત્વો માટે બધા સજીવો માટે ખોરાક જરૂરી છે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે પરંતુ પ્રાણીઓ અને મનુષ્ય આમ કરી શકતા નથી તેઓ વનસ્પતિ કે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે આમ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે તમને ખબર હોય તો વનસ્પતિ છે ને પોતાનો ખોરાક જાતે તૈયાર કરે વનસ્પતિ છે પોતાનો ખોરાક જાતે કેવી રીતે તૈયારી કરે છે તો તમે જોઈ શકો છો વનસ્પતિ પોતાનો ખોરાક તો કે સૂર્યના પ્રકાશના કિરણો દ્વારા પોતાનો જે હોય છે પર્ણ દ્વારા જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો પ્રકાશ દ્વારા યુઝ કરે છે પછી જમીનમાં ભૂમિયા દ્વારા શું કરે છે પાણી અને ક્ષારો અને કોઈ પ્રકારના ચેતી પ્રાપ્ત કરે છે અને પોતે જાતે ખોરાક આજુબાજુના વાતાવરણમાંથી મેળવી લે છે પોતાનો ખોરાક અને એ યુઝ કરે છે જ્યારે મનુષ્ય અને પ્રાણીઓ આમ નથી કરી શકતા તો એ શું કહે છે આમાં બે પ્રકારની વ્યાખ્યા આવે છે શીખવામાં આવશે તો પેલી સ્વાવલંબી અને બીજી તો કે પેલી છે કહેવામાં આવે પોષણ પોષણ મેળવવામાં સ્વાવલંબી અને પરાવલંબી તો સ્વાવલંબી પરાવલંબી શું કહેવામાં આવે છે આ ઉદાહરણ લખવાનું આવશે તો સ્વાવલંબી એટલે કે જેમ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે સજીવ તો એને સ્વાવલંબી કહેવામાં આવે છે અને જે બીજા ઉપર નભે છે એને પરોપજીવી કહેવામાં આવે છે તો કહેવામાં આવે છે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે જ્યારે મનુષ્ય અને પ્રાણી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે છે આપણે કહો મનુષ્ય છે એ કાંઈ મેળવી એટલી જઈ ને તો શું કરે વૃક્ષોને કાપ કે ફળ હોય કે કોઈ વૃક્ષ ઉપર તમને ફળ જોવા મળે કે અનેક અલગ અનેક પ્રકારની જે સબ્જીઓ તમને જોવા મળે તો આપણે એના ઉપર નંબર છે અને મનુષ્ય પ્રાણીઓ હોય તો આ પ્રાણીઓ જોઈ તો અમુક શાકાહારી હોય અમુક માંસાહારી હોય છે એ બધા પ્રાણીઓ જે અમુક ફ્રૂટ ખાતા હોય છે કોઈ વૃક્ષોના પાંદડા અને અમુક એકબીજા પ્રાણીઓ પર નંબર છે એટલે એ પોતાનો પર જાતે એ રીતે બને બીજાનું તે બીજા પર તમને નંબર છે બીજાનો ખોરાક મેળવે છે બનાવી લે છે સાથે એટલા માટે કહેવામાં આવશે કે ખોરાક સાથે પણ
ઈ જાતે બનાવે છે અને જ્યારે પ્રાણી અને વનસ્પતિ છે ઈ બીજા પર નિર્ભર છે. ત્યાર પછી એક બુજર પ્રશ્ન, બુજોને જાણવું છે કે વનસ્પતિ પોલા પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે. જો બુજો છે એને પ્રશ્ન થાય કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે. ઉદાહરણ મેં તમને વાત કરી કે વનસ્પતિ આવી રીતે ખોરાક બનાવતો હોય છે. વનસ્પતિ એ રીતે કે ખનિજ તત્વો પાણી મૂળ દ્વારા તે પ્રાપ્ત કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તે પોતાનો ખોરાક બનાવે છે. તો જો શીખી આવે વનસ્પતિ એકમાત્ર સજીવ છે જે પાણી કાર્બન ડાયોક્સાઈડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. આ ખોરાક બનાવવા માટે જરૂરી કાચી સામગ્રી એટલે રો મટીરીયલ, ઇંગ્લિશમાં જરૂરી કાચી સામગ્રીને રો મટીરીયલ કહે છે, તેમને આસપાસ હોય છે. તમે જો જ્યારે વનસ્પતિ હોય છે તેને કાર્બન ડાયોક્સાઈડ આપણે ખબર છે, તમે સ્વમાં શીખા કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઈડ લે છે અને ઓક્સિજન આપે છે. તો આ બધી કાચી સામગ્રી આજુબાજુના વાતાવરણમાંથી મેળવે છે. તો સૂર્યના કિરણો, પછી કાર્બન ડાયોક્સાઈડ, પછી ખનિજ ક્ષાર, ખનિજ ક્ષાર ક્યાંથી મૂળિયા દ્વારા તે પ્રાપ્ત કરી દે નીચેની જમીનમાં. ખંડ ખનિજ ક્ષારમાં હોય ધોરણ સ્વરૂપમાં તમે શીખાયેલું અને ધોરણ સાતમાં તમને શીખવા મળશે. તેમાં ખનિજ ક્ષાર એટલે જે અનેક પ્રકારના આપણે ધોરણ ખેતી કરતા હોય એમાં આપણે અનેક પ્રકારના ખાતર નાખવામાં આવે છે. તો મનુષ્ય વૃક્ષો હોય ને આજુબાજુમાં અમુક પ્રકારના જીવતા કોઈ કોઈ મૃતદેહ હોય એ બધું વિઘટન થાય છે. એનું વિઘટન ખનિજ ક્ષાર એટલે એનો ઉપયોગ કરે છે. આ પોષક તત્વો એ સજીવોને તેમને શરીર બંધારણ વૃદ્ધિ નુકસાન પામેલા ભાગોના સુધારા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવ ક્રિયાઓ માટે જરૂરી છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગ લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે જ બનાવે છે, તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. તેથી વનસ્પતિઓ સ્વાવલંબી કહેવાય છે. પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે, તેઓને પરાવલંબી કહેવામાં આવે છે. તમે જુઓ આપણે વાત કરીએ કે વનસ્પતિ પોષણમાં પ્રકાર બે છે. વનસ્પતિના પોષણના પ્રકાર બે અલગ અલગ પ્રકારના છે. પોષણ પોષણ પાણી કાર્બન ડાયોક્સાઈડ જો વનસ્પતિ કેવી રીતના પોષણ મેળવે છે, એટલે કે પાણી કાર્બન ડાયોક્સાઈડ અને ખનિજ તત્વો દ્વારા ઉપયોગ કરી ખોરાક બનાવે. વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવે છે, તો કે પાણી કાર્બન ડાયોક્સાઈડ ખનિજ ક્ષારો વગેરેનો ઉપયોગ આજુબાજુ કે વાતાવરણ પાછી સામગ્રીનો ઉપયોગ કરીને એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગ લેવાની ક્રિયા પ્રક્રિયાને પોષણ કહે. જો પોષણ કોને કહે, આપણે કેવળ આપણે સાંભળીએ છીએ પોષણ, કે પોષણ જરૂરી હોય છે. સજીવો એટલે કોઈ ભી આવી પ્રાણી માળા મનુષ્ય આવી બધા સજીવો. એ સજીવો દ્વારા ખોરાકને ગ્રહણ કરવા, ખોરાકને આપણે ગ્રહણ કરીએ એટલે આપણે ખાઈએ છીએ યુઝ કરીએ, તેના દ્વારા મુખ દ્વારા ગ્રહણ કરીએ છીએ. એટલે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની ગ્રહણ કરવાનો ખોરાક અને શરીર દ્વારા શરીર હોય છે આપણે જેમ કે ખાઈએ ગરીને પસાર થાય જે સજીવ બીજા ઉપર નભે
પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે તેઓને પરાવલંબી કહે છે. પ્રાણીઓ જો ઉદાહરણ લઈશું એટલે તો આપણે કઈ વ્યાખ્યા કરી શકો કે પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો એટલે પ્રાણીઓ બીજા અનેક પ્રકારના સજીવો જે પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે તો તેને શું કહેવામાં આવે છે? પરાવલંબી. અને વનસ્પતિ કેવી રીતે મેળવે છે? આજુબાજુ કાચકું પોતે જાતે મેળવે છે તો તેને સ્વાવલંબી. તો આટલું વસ્તુ તમે બુક એક સ્ક્રીનશોટ પાડી લેજો તમારી રીતે અને સ્ક્રીનશોટ પાડી તો સાથે તમે નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખી શકો છો. તો તમારો ટાઈમ ન મળે તો વાંધો ન મળે, વ્યવસ્થિત એક વાર જોઈ તમે સ્ક્રીનશોટ પાડી લો સરસ રીતે અને પછી એને તમે તમારી નોટબુકમાં આ એક વાર બાકી નોટમાં લખી નાખો. ત્યારબાદ પરેલીને પ્રશ્ન થાય છે, પરેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક નથી બનાવી શકતું જેમ વનસ્પતિ બનાવે છે? પરેલીને પ્રશ્ન થાય છે. જો આપણે આગળ જાણીએ, હવે આપણને પ્રશ્ન ઉદ્ભવે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં હોય છે? શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક ભાગોમાં જ બને છે? વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે કાચા પદાર્થો ક્યાંથી મેળવે છે? કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવામાં કારખાના સુધી વહન પામે છે? જો પહેલીને પ્રશ્ન થાય તો વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવે, કારખાનું ક્યાં છે? તો તમને ખબર હોય છે કે વનસ્પતિનું કારખાનું જે પર્ણ દ્વારા જે હોય છે જેના દ્વારા એ પોતે મેળવે છે પોતાનો ખોરાક સામગ્રી. એટલે વનસ્પતિ આવી થતી હોય છે. એકવાર આ જોઈને એકવાર લખી રાખજો તમે. પ્રકાશની જરૂરત પડે છે એની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક મેળવે.
ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે. તમને ખબર છે આપણે કે જો પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ વગર સૂર્યના કિરણ ન હોય તો આપણે વિચારી શકીએ ખાલી અંદાજી કે જો બધા વૃક્ષોનો જો વૃક્ષો ન હોય તો આપણે ઓક્સિજન પ્રાપ્ત કરી શકીએ. આપણને ખબર છે વૃક્ષોમાં શીખ્યા પ્રમાણે કે ઓક્સિજન આપણને કોના પાસેથી મળે છે તો વૃક્ષોમાંથી. તો વૃક્ષોની આજે વૃક્ષોને ખોરાક કે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન આપણને આપે છે. એના દ્વારા આપણને ઓક્સિજન પ્રાપ્ત થાય છે. તો વૃક્ષો ન હોય તો આ દુનિયામાં આપણે જીવન અશક્ય રહે છે. કેમ કે આપણે શ્વાસની તકલીફ પડે, પછી પોષણની તકલીફ પડે, આ બધા અનેક પ્રકારની તકલીફો પડવા લાગે છે. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિત દ્રવ્યતા ધરાવતા કોષો આકૃતિ 1.2 સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોનિક સંશ્લેષણ કરે છે. આ પ્રક્રિયાને સમીકરણ દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય છે. જો આપણે સમીકરણ દ્વારા જોઈએ, સમીકરણ કહી શકાય પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ, જેમાં શું કહેવામાં કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી કોણ લે છે? આ વૃક્ષોની વાત થાય છે કે કાર્બન ડાયોક્સાઇડ પોતે લે છે અને પાણી જમીન દ્વારા પ્રાપ્ત કરે છે. કોની હાજરીમાં? કે સૂર્યપ્રકાશની હાજરીમાં. હરિત દ્રવ્ય સુધારી દે એવા પ્રકાર લખવાનું છે. સૂર્યપ્રકાશની હાજરી ઉપર અને હરિત દ્રવ્યને હાજરીમાં કાર્બોનિક પદાર્થ વત્તા ઓક્સિજન છૂટો પાડે છે. કાર્બોનિક પદાર્થ અને ઓક્સિજન આપણને આપે છે. ઓક્સિજન લઈએ છીએ તો કઈ રીતના લઈ શકીએ છીએ? તો આનો આપણે લખી શકીએ સમીકરણ દ્વારા, પ્રકાશ સંશ્લેષણ સમીકરણ દ્વારા, જેમાં કહી શકીએ કે વનસ્પતિ કહી છે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી લખી શકે. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, પછી એરોપોન પદકોન પ્રકાશ સંશ્લેષણ, પછી હરિત દ્રવ્ય, પછી જે છૂટું પડે છે એના બે નામ હતો કાર્બોનિક પદાર્થ અને ઓક્સિજન. ત્યારબાદ જો આપણે એક વિદ્યાકરણ ફકરો છે કોષો. તમે જોયું છે કે બહુમાળી મકાન એ ઈંટોના બનેલું હોય છે. એવી જ રીતે સજીવ શરીર એ ખૂબ ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે, જેને કોષ કહે છે. કોષો માત્ર સૂક્ષ્મદર્શક યંત્રમાં જ જોઈ શકાય છે. કેટલાક સૂક્ષ્મજીવો માત્ર એક જ કોષોના બનેલા હોય છે. કોષ એક પાતળા આવરણીય આવૃત્તિ હોય છે, જેને કોષરસ એટલે કહે છે. દરેક કોષમાં ઘટ મધ્યમાં ગોઠવાયેલા રચના આવેલી હોય છે, જેને કોષ કેન્દ્ર કહે છે. કોષ કેન્દ્રથી આસપાસ જેવી જેવું દ્રવ્ય આવેલું હોય છે, જેને કોષરસ કહે છે. તમે જો આકૃતિમાં જોવા મળે છે કે કોષ આવા પ્રકારની હોય છે. આકૃતિ જેવી જોવા મળે છે કોષમાં આકાર પણ નક્કી નથી થતો, ભૂમિઓ આકાર આવેલા હોય છે. કોષ આપણા શરીરમાં ગાલ કાકડા ખાતા તો હજાર કરોડોની સંખ્યામાં કોષ હોય છે. તો આ કોષ નાના નાના કોષથી જ આવશ્યક શરીર બને છે. કોષ આવા પ્રકારના હોય છે. દિવાલ જેવું હોય એટલે ત્રણ પીસ નાના નાના આવા પ્રકારના તમને આવી આકૃતિ જોવા મળે છે. અહીં સમજવા પૂરતું છે આ એવી રીતના કોષ બતાવ્યા છે. તેની શાખાઓ રણમાં ઉગતી વનસ્પતિઓ પર
રીંગણા જેવું આવરણ અથવા આટા જેવા પર્ણ જોવા મળે છે, જે બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વેવે ને અટકાવે છે. આ વનસ્પતિઓ પાસે લીલું પ્રકાર હોય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. તો આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બીજી એક વિગત વાત કરી કે આવી જગ્યાએ આવીને પ્રકાશ સંશ્લેષણ દ્વારા તમને ફોટો દ્વારા જોવા મળશે, તેમાં કહી શકાય કે આવીને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કોઈ જગ્યાએ થાય છે. આપણે આ લેક્ચરમાં અને સમજી રાખીએ છીએ. હવે હું આગળ હોમવર્ક તમારે હોમવર્ક લખી દઉં છું, જે આજે જે બોર્ડમાં તમને લખ્યું છે તે આપણે લખ્યું છે હોમવર્કમાં. આજે મેં બોર્ડમાં આજે જે